कविश्री अदाभाई एमना चिरंजीव गेलाभाई बापू एमना चिरंजीव नवलदान काका अने एमना चिरंजीव दीपदान गढ़वी ने विनंती करूं के बाप पधारो अने आपनो उद्बोधन आपो श्री दीपदान गढ़वी वधाओ ताली थी वधाओ वाली वतननी जोक बाजे बधा लोक वटे पण वेळे नहीं आ अजनाड़ी नी जोक छे बाप या देवी सर्व भूतेषु माड़ी शक्ति रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमो नमः या देवी सर्व भूतेषु माड़ी वाणी रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमो नमः या देवी सर्व भूतेषु माड़ी श्रद्धा रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमो नमः रामधन आश्रमना माताजी पधारेला संत श्री दामजी भाई आजना कार्यक्रम में उपस्थित विद्वान कविराजो लेखकों साहित्यकारों पधारेला डॉक्टरों भणेला गणेला एजुकेटेड माणसों तथा शिवधन भाई व्यासनो परिवार अने एमना जे सगा संबंधीओ आव्या छे ई बदल आ बधानो हूँ एक खूब खूब आभार मानु छू कारण के बधाने बहु खबर नहीं होय जुगतराम भाई नी एना आज थोड़ा खुलासा करवा जुगतराम भाई व्यासनो जन्म ज अजनाड़ी में थयो छे जन्मी तो जन्मभूमि स्वर्गा तभी गरियसी माता अने मातृभूमि बे स्वर्ग करता पण महान छे जन्म तो अजनाड़ी में घणाय बधा माणसो ना थाय साहेब પણ જુગતરામભાઈ માટે શું કરવા આટલો બધો આનંદ અમારા કવિએ એક લખ્યું છે કે કવિ અખર વો અખર હે અને અવર બેન વો બેન કવિના અક્ષર છે ને કોઈ દિવસ ક્ષય નથી પામતા નાશ નથી પામતા અને બીજાના અક્ષર આજનું છાપું કાલનું ગાંઠિયાનું પુસ્તક ગાંઠિયા ભરવા ગાંઠિયા મૂકવા માટે પાનું થઈ જાય પણ કોઈ કવિના પુસ્તકની અંદર જેને કહેવાય મીન મેખ લાગે નહીં નરસિંહ મહેતા લખી ગયા આપણા ક્યાં હગાવાલા હતા મીરાબાઈ લખી ગયા આપણા હગાવાલા હતા તો કે ના કવિ અખર વો અખર હે અને અવર બેન વો બેન બીજાના વેણ છે નહીં પાણી જેવા છે શિવધનભાઈ એ હુકાઈ જાય પણ કવિના વેણ કોઈ દિવસ હુકાતા નથી તો કે એનો દાખલો આપો આમાં બધા માતાજી બહેનો બેઠા છે આપણે ગામડાના છે હું બહુ દેશી માણસ છું હું ભણેલો નથી હું કલાકાર નથી હું વિદ્વાન નથી હું સાહિત્યકાર નથી હું કાંઈ નથી પણ હું એક ચારણ છું એનું મને ગૌરવ છે આ આ માતાજીઓ બેઠા છે બપોરે તાવડી મૂકે એટલે એને પૂછજો તમે કે તાવડીને એક ગાભેથી મૂકી દે ચૂલા માથે અને રોટલા થઈ જાય એટલે પછી ચૂલા માથેથી ઉતારી લે એને પૂછજો કે તમે શું કરવા આ ચૂલા માથેથી તાવડી ઉતારો છો તઈએ ગાભો લ્યો છો એને મહોતું કહે દેશી ભાષામાં એટલે તાવડી ગરમ છે એટલા માટે નહીં પણ એની નીચે જે મહીસ છે ને એ મહીસ હાથમાં ન લાગે ખરાબ ન થાય એટલા માટે જેને કહેવાય એ મહોતાનો ઉપયોગ કરે છે તો કે મહોતાનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે એ મહીસ છે એ કાળું છે પણ મજાની વાત ઈ છે કે ઈ હાથ ધોયા પછી એક મહીસને લીએ છે હાથ ધોયા પછી એક મહીસને લીએ છે કે મહીસ ખરાબ ન થાય સાહેબ તો કે એવી કઈ મહીસ છે તો કે આંખમાં આંજવાનું આંજણ છે ને એને એ હાથ ને આંગળીઓ સાફ કરીને પછી રેગવાય એટલે કીધું કવિ અખર વો અખર હે અને અવર બેન વો બેન વો કજલ હે ઠીકરી વો કજલ હે નૈન તાવડીની મહીસમાં અને જેને કહેવાય આંજણની મહીસમાં જેટલો ફેર છે ને એટલો મારા અને આપણા અને કવિઓની અંદર ફેર છે સાહેબ અને અમારા કવિઓએ લખ્યું છે કવિ માટે લખ્યું છે હમણાં ભાઈ કિરીટભાઈએ વાત કરી પણ આપણી સંસ્કૃતિ સાહેબ એવી નથી તો ઈશરદાસજીએ લખ્યું કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલણે કો મારી પણ આજ તો તમે આપણી સંસ્કૃતિના હિસાબે તમે જોવો તો અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે જે તહેવાર ચાલી રહ્યા છે એ તહેવારમાં આજનો દિવસ એટલે વાઘ પારસ છે
ખરેખર વાઘ નામની કોઈ બારસ નથી, આ તો અભ્રંશ થઈ ગયું છે આપણાથી. પણ વાઘ એટલે વાણી, અને વાણીની બારસ છે, સરસ્વતીની બારસ છે. અને આ જ સરસ્વતીનું જેને કહેવાય એ પૂજન થવામાં આવ્યું હોય, આથી વિશેષ ઉજળો અવસર કયો હોઈ શકે સાહેબ? અને હું તો કલ્પનામાં રાચવા વાળો માણસ છું. અને અજનાળી, અને અજનાળી થી મને અયોધ્યા યાદ આવે સાહેબ. અને અમને કોઈ ભગવાન 24 અવતાર થયા, જય જય મીન વરા કમટ નરસિંહ બલી વામન પરશુ રામ રઘુ કૃષ્ણ કિરીટ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિયંશ મનવંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ દૈત ધનવંતર બુદ્ધિપતિ દત્ત કપિલ દેવ શંકાધિક કરુણા કરો, અને 24 રૂપિયા રુચિર અગ્રપદ ઉર્ધરો. એ 24 ની અંદર થી અત્યારનો જે અવસર ચાલી રહ્યો છે 4-5 દિવસનો, એ રામાયણની સાથે સંગ્રહાયેલો છે. દિવાળીએ રામ આવ્યા હતા, અને એટલા માટે આપણે દિવાળી ઉજવી છે. પણ મને આજ અયોધ્યા એટલા માટે આવે છે, અહીંયા વિદ્વાનો બેઠા છે, અહીંયા રામાયણના પાત્રો ભજવવા માટે બેઠેલા કલાકારો બેઠા છે, કવિઓ બેઠા છે, સાહિત્યકારો બેઠા છે. ત્યારે મને એક પ્રશ્ન એવો મારા મનમાં આવ્યો છે કે રામાયણની અંદર રામ સાથે જોડાયેલા જે પ્રસંગો છે ડૉક્ટર સાહેબ, એ લગભગ અયોધ્યાની બહારના છે સાહેબ, અયોધ્યાના બહુ ઓછા છે સાહેબ. તમે જુઓ તો 4-5 પ્રસંગ છે રામના અયોધ્યાની અંદર બનેલા, પણ લગભગ 12 પ્રસંગ છે અયોધ્યાની બહારના. જો એને કેવટ મળ્યો તો એ 12 મળ્યો, સબરીજી મળ્યા તો એ 12 મળ્યા, સીતાજીનું હરણ થયું તો એ 12 થયું, હનુમાનજી મળ્યા તો એ 12 થયું. 12 પ્રસંગ છે આ બધો. લંકાની અંદર યુદ્ધ થયું એ 12 થયું, અયોધ્યામાં ક્યાંય નથી થયું સાહેબ. અયોધ્યાના પ્રસંગ બહુ ઓછા છે. અને આજ જો મને ગૌરવ થતું હોય તો આપણે જે રામ ભગવાન જે થયા એનું જો બધે મંદિર બનાવી શકે સાહેબ, પણ આજ રામ મંદિર આંતરરાષ્ટ્રીય લેવલે થતું હોય તો એ અયોધ્યામાં થાય છે, એની જન્મભૂમિમાં થાય છે સાહેબ. એનું ગૌરવ છે, અને એનું નિમિત્ત જેને કહેવાય આપણા વડાપ્રધાન ગુજરાતના નરેન્દ્ર મોદી થયા છે. હું આરએસએસ સાથે જોડાયેલો છું. આરએસએસ એટલે તમારી જે આરએસએસ ની સંસ્થા એ નહીં, પણ રાષ્ટ્રીય સંસ્કૃતિ સંસ્થાન સાથે જોડાયેલો છું. કે એ નિમિત્ત માત્ર થયા છે નરેન્દ્રભાઈ, હે? તો એની સામે મને મારું હજનાડી દેખાય સાહેબ, કે ભગવાન અને કવિ બે હરખા છે. આપણે એમ થાય કે ભગવાન અને કવિ, ના, ભગવાન થી પણ ઈશ્વર થી જેને કહેવાય કવિ કોઈ કમ નથી. એટલે કે કેમ? તો એક કવિએ લખ્યું છે કે દેખત હે દુનિયા મેં નેકી બદ બેઠે હૈ હમ, સજા ઓર માફી દેના વો માલિકી હમારી હૈ. કોકને સજા આપવી હોય કે કોકને માફ કરવો હોય ને તો કવિ કરી શકે છે સાહેબ. તો કે એના દાખલા શું? તો કે જુવાની મેં જનક કો ત્યાગી કિનો, અને નારદ કી નેકી સબ ભીકી કર ડારી હૈ. 24 અવતાર મેં હમણાં કીધા, એમાં લગભગ અવતારમાં નારદજી છે સાહેબ. 24 અવતારમાં લગભગ જે અવતાર થયા મનુષ્યના અવતાર, એમાં લગભગમાં નારદજી આંટો માર્યો છે સાહેબ. તમે વિષ્ણુ પુરાણ વાંચો, ભાગવત વાંચો, નારદજીની વાત આવે આવે ને આવે જ. પણ નારદજીનું ક્યાંય મંદિર જોયું તમે? સાચું હોય તો જ આ પાડજો સાહેબ. અને હનુમાનજીના શેરીએ શેરીએ અમારા કિરીટભાઈ ગયા ને એના ગામમાં, તો હનુમાનના પ્રોગ્રામ હનુમાનજી એટલે શેરીએ શેરીએ પ્રોગ્રામ ડાયરાના થાય. અને એના ગામના કવિ એક દુઓ લખ્યો કવિ વિશે કે અમર રૈયારી ઔષધિ. તમે જુઓ કોરોના આવ્યો ડોક્ટર સાહેબ, કોરોના આવ્યો અને આખા વિશ્વને હચમચાવી નાખ્યું સાહેબ, આખા વિશ્વને હચમચાવી નાખ્યું. પછી એની રસી આવી ગઈ સાહેબ, એ ભારતમાંથી આવી, એનું આપણને ગૌરવ છે. હું આ કોઈ તમને રાજકીય બાબતે નથી લઈ જાવતો, હું જુગતભાઈની વાત ઉપર તમને લઈ જાઉં છું કે રસી ગોતી. પછી પ્લેગની રસી આવી ગઈ છે, મેલેરિયાની આવી ગઈ, બધી બસ રસીઓ આવી ગઈ છે સાહેબ ડોક્ટર પાસે. અને આપણે જોયું છે, સાંભળ્યું છે, જાણ્યું છે, પણ ક્યાંય એવી દવા, એવું ઇન્જેક્શન, એવી કેપ્સ્યુલ આવી કે માણસ અમર થઈ જાય સાહેબ? હે? કે અમર રયારી ઔષધિને શોધી જુઓ તમે સંસાર, બાપલ કે બીજો નહીં, કા કવિ અને કા કીર્તાર, કા કવિ હોય અને કા કીર્તાર હોય સાહેબ.
અને એટલા માટે મને જુગતરામભાઈ યાદ આવે છે. હું કોઈના વખાણ નથી કરતો, પણ જેમ રામજીના જેને કહેવાય જીવનની અંદર ઘટના બની સાહેબ, એવી જ ઘટના આ જુગતભાઈના જીવનમાં બની છે. એનું કારણ એ છે કે જુગતભાઈ જૈનમાં છે, હજનાળીમાં. અમારી હજનાળી છે ને સાહેબ, એ કદાચ ઇતિહાસના પાને નહીં હોય સાહેબ, કોઈને ખબર નહીં હોય સાહેબ, પણ આજ તમને બે ત્રણ વાતો હજનાળીની મારે આજ કહેવી છે. એની કહેવી છે એ માટે કે આજ અમારા નાણંદાભાઈ સુરુ બેઠા છે, અહીંયા વિદ્વાન માણસ છે, અને એમને ખબર છે ને આપને બધાને ખબર છે કે અમારા હાડા ત્રણ પાડાની અંદર જેને કહેવાય એક સંત થયા, એક કવિ થયા, એક ભક્ત થયા, કે કઈક કવિઓ નિપન્યા, અને જેની બ્રહ્માંડ ભોગી વાત, પણ એક ઈશ્વરથી ઉજળી આ જગમાં ચારણની જાત, હે, એક ઈશ્વરદાસજી મહાત્મા છે ને, એ હજનાળીમાં આટો માર્યો છે ને, એનું ગામ છે હજનાળી સાહેબ. અને બીજી વસ્તુ, જુગતરામભાઈની જુગત ધરણી કવિતા આજથી વર્ષો પહેલા મેં વાંચી હતી, અને એની અંદર એને એક છંદ લખેલો હતો સીતનભાઈ, એની એક કડી હતી કે પ્રથુરાજ સુપિતે ગંથ રચી કે દરસ દ્વારિકા જાત રહ્યો, જલ સરવન દેખ્યો મનહર પેખ્યો, રાત વિતાવન ત્યાં જ રહ્યો, લઘુ રૂપ તું આવન બાત બતાવન, દર્શ બતાવન મતવાડી, જય રટવીર ભુરુવાડી, દિન દયાળી, રાજલ હરદમ હેતાડી જી, રાજલ હરદમ હેતાડી. ઈ પૃથ્વીરાજ રાઠોડ નામના એક રાજા અને એને રુક્ષ્મણી વેલી નામનો ગ્રંથ લખ્યો હતો, અને દ્વારકાધીશને અર્પણ કરવા જતા હતા. આ ઘટના બહુ સત્ય છે. અને એ હાલતા હાલતા કે ઘોડા ઉપર આવતા છે પાંચ પછી માણસો, અને ત્યારે ચરાડવાના પાથરમાં રોકાણા હતા એક ચારણના નેહડે, અને તેથી એ ચારણના નેહડે કોકે કીધું કે બાપુ તમે રોકાઈ જાઓ, આજ વાળું પાણી કરો, મોડું થઈ ગયું છે. એટલે એક રાત રોકાણા હતા, તેથી બાપુએ એવું કીધું કે હું દ્વારકાની અંદર આ દ્વારકાધીશને મારો ગ્રંથ અર્પણ કરવા જાઉં છું, મારે બીજી તકલીફ છે. એની આખી વાર્તા છે સિદ્ધનભાઈને, બધાને ખબર હશે આ રાજભાઈની વાર્તા. પણ એ ગ્રંથ જેને કહેવાય બતાવ્યો, એટલે માતાજીએ કીધું કે આટલા બધે દરબાર તમારે જવું નથી, હું તમને દ્વારકાના દર્શન ચરાડવાના પાથરમાં કરાવું સાહેબ. હે, અને એ ચરાડવાના પાથરમાં એ રાજબાઈએ જેને કહેવાય પૃથ્વીરાજ ચૌહાણને દર્શન કરાવ્યા, પૃથ્વીરાજ રાઠોડને દર્શન કરાવ્યા. એ જુગતભાઈ લખ્યું છે એની જુગત ધરણીના એક છંદમાં. એવી રીતે જ હજનાળીમાં, કારણ કે હજનાળીની અંદર એક એક સમય એવો હતો, તમે જે હજનાળી અંબાનગર ગણો છો ને એ અંબાનગર એ નહીં, તમે જે ગામના પાથરની માલિકો જે આવો છો ને હજનાળીમાં, એ હજનાળી નહીં. અહીંયા બધા બેઠા છે એને ખબર છે એક ત્રીજું હજનાળી હતું, આજ પણ એ હજનાળીના ટોડે હજનાળી નામનું જેને કહેવાય એક હજનભાઈ નામનું એક નાનું એવું દેરું છે, અને અહીંયા જે તળાવ છે ને એ તળાવનું નામે હજનહર છે સાહેબ. અને એ હજનહરના પાથરની માલિકોર એ ચારણના નેહડા હતા, અને અહીંયા ફરતો 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 એક ફકીર જેને કહેવાય એ પોતાની હજ કરવા જતો હતો, અને એ રોકાણો તો અહીંયા રાયતા. તેથી આવા નાતભેદ નહોતા, તેથી વર્ણભેદ નહોતા. આ વર્ષો પહેલાની વાત છે. એટલે એને કીધું કે અમ્મા મેં તો હજ જાતા હું, મુજે મોહમ્મદ પયંગબર કા દર્શન કરના હૈ. અને તેથી એમ કહેવાય છે કે બાઈ ખડખડાટ હસી હતી કે એટલે બધે મકા મદીના આરબમાં જવું નથી, હું તને જ અહીંયા હજના દર્શન કરાવી દઉં છું. અને જે હજના દર્શન કરાવ્યા હતા ને એ અમારું ગામ હજનાળી છે. અને મજાની વાત તો એ છે કે જેમ ભગવાન રામ બહાર નીકળ્યા એનો ઇતિહાસ બન્યો છે, એવી રીતે આજ પણ જુગતરામભાઈ ભલે બહાર નીકળ્યા હોય, વીરપેડાની એ વાત નથી કરતો, હું જુગતરામ કવિરાજના જેને કહેવાય એના પરિવારની પણ વાત નથી કરતો, હું વ્યાસ સમાજની વાત નથી કરતો, હું મોરબી તાલુકાની વાત નથી કરતો, પણ હું તો એમ કહું છું કે સમગ્ર ગુજરાતની સંસ્કૃતિનું એક રતન છે એ અમારા જુગતરામભાઈ કવિ છે. અને એના જન્મનો જેને કહેવાય રામની જન્મભૂમિ જેમ કહેવાય કે એ નરેન્દ્ર મોદી અને અયોધ્યા બની, એમ આ જુગતરામ કવિની જેને કહેવાય જન્મભૂમિ આજ હજનાળી બની, અને હજનાળીનું જેને કહેવાય સન્માન અમારું ગૌરવ કહેવાય એવા ભાઈ હંસરાજભાઈએ જેને કહેવાય આજ એમનું બીડું ઉપાડી લીધું એમની કવિતાનું, આથી વિશેષ બીજો આનંદ કયો હોય શકે સાહેબ? એનું કારણ છે સાહેબ કે હંસરાજભાઈ કદાચ તમારા માટે એવું લાગતું હોય છે, પણ હંસરાજભાઈના ઘરની અને મારી ઘરની દિવાલ એક છે. જૂના ગામમાં આવીને જોઈજો સાહેબ,
અને હંસરાજ ભાઈના ભાઈ અહીંયા અર્જણભાઈ બેઠા છે. અર્જણભાઈ હું તો ભેરા ભણેલા છે, ભેરા ભણેલા છે. અમને એમના સ્વભાવની, એમના કુટુંબની, અમારે તો પારિવારિક આ કુટુંબ સાથે સંબંધ છે, આ કુટુંબ સાથે સંબંધ છે. હું કોઈ અહીંયા સાહિત્યકાર તરીકે નથી વાત કરતો, પણ મજાની વાત કે આજ હંસરાજભાઈ છે ને, એ કદાચ બહુ ઓછાને ખબર હશે અહીંયા કે હંસરાજભાઈએ લગભગ જેને કહેવાય 18-19 વર્ષની ઉંમરે હજનાડી છોડી અને નવસારીમાં ગયા હતા. અને નવસારીમાં ગયા પછી એ જેને કહેવાય હીરાનો વેપાર ને હીરા ઘસવાનું કામ કરતા હતા, એને કેટલાય છોકરાઓને શીખડાવ્યા, કોઈથી પૈસા નથી લીધા સાહેબ. આ એની જેને કહેવાય અંદરની ઉર્મી છે. એટલે હંસરાજભાઈ એ પૈસા નથી લીધા, એ ઝવેરી હતા, હીરાને જાણતા, એટલે એનું નામ ઝવેરી પાડ્યું છે. હજનાડી હંસરાજભાઈને જેટલા મળે છે હીરાના કારખાનાવાળા નવસારીમાં, એ બધા ઝવેરી તરીકે ઓળખે છે. પણ ત્યાં મને એમ લાગ્યું કે હીરા છે ને એ તો પાણામાંથી બને છે, પણ આજ માનવરૂપી હીરો અને હીરાના પુસ્તકનું જો વિમોચન અમારા હંજનાળીના હંસરાજભાઈ કરતા તો આથી વિશેષ બીજો આનંદ કયો છે. પણ હવે હું તમને એ કવિતમાંથી લઈ જાઉં છું કે દેખતે દુનિયા મેં નેકી બધ બેઠે હે હમ, સજાવર વો માલિકી દેના વો માલિકી હમારી હે, કે જુવાની મેં જનકો ત્યાગી શીર તાજગી નો, અને નારદ કી નેકી સબ ફીકી કર ડારી હે, તો કે જિંદગી કો જોગી વાકો ભીલરી કી ભૂલ દીની, અને રાસ કો રમયો વાકો કિનો બ્રહ્મચારી હે, જેનું દશાનંદ રાવણ વર્ણન કરતો હે, જટા ટવિગ લજલ પ્રવાહ પાવિક તલે ગલેવી લંબી લંબી તાબ ભજંગ તુંગ માલિકામ ડમમ ડમમ નિનાદ વહ વર્મિયમ ચકાર ચંડ તાંડવ તનુ તુ ના શિવા શિવમ, એ ભગવાન ભોળાનાથનું રાવણે વર્ણન કર્યું છે. છતાંય એને કહે છે કે એ તો ભીલડી ની આયે નાચ નાચાતા હે, જિંદગી કો જોગી વાકો ભીલરી કી ભૂલ દીની, અને રાસ કો રમયો વાકો કિનો બ્રહ્મચારી હે, હોળસો ગોપીઓની સાથે યમુનાના કિનારાની અંદર તાગડ ધીના કર્યા, એનો છંદ શિવધનભાઈ બહારો અમારા બ્રહ્માનંદ નો બોલે છે, ગમ ગમ યાતી ગમક ઢમક પદ ઘોઘર ગમ ગમ કમરમ ઓધરા, ઈ જેને કહેવાય જિંદગી કો જોગી વાકો ભીલરી કી ભૂલ દીની, અને રાસ કો રમયો વાકો કિનો બ્રહ્મચારી હે, માટે કહે છે કે રંજ કવિ રૂઠે વો તો મેરુ કો મરોર દેવે, એહી ઓખાત હમે આજ વિધિ કી બુદા. એક નાનો જેને કહેવાય કવિ હોય ને તો વિધિની ઓખાત બગાડી નાખે સાહેબ. એટલા માટે જેને કહેવાય આ જુગતરામ પરિવાર, હંસરાજભાઈ, આપ બધા પધારેલા મહેમાનો, એ જુગતરામભાઈ વ્યાસ એટલે એક હજનાડીનું મેં તમને કીધું, કંઈક મોરબીનું, કંઈક વ્યાસ પરિવારનું નહીં, પણ લોક સંસ્કૃતિનું આજથી ઘરેણું બની જશે. ઇતિહાસની અંદર જ્યારે આ માણસો જોઈશે ત્યારે ખબર પડશે કે જુગતરામ કવિના જેને કહેવાય પુસ્તકના વિમોચનમાં આવા બધા મહાનુભાવો આવ્યા હતા, એવી ક્યારેક કોક વાત કરશે ને તે દીએ જેને કહેવાય આપણને આનંદ થશે. આટલા અણમોલ રતનની અંદર, આ બધા સારા વક્તાની અંદર આપ બધે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. હજનાડી તરફથી હરિઓમ તત્સત, જય માતાજી.